આગામી 2 સપ્ટેમ્બરના શ્રાવણના છેલ્લા સોમવારે નવનાથ કાવડ યાત્રા સમિતિ કાવડ યાત્રાના પ્રણેતા ડભોઈના વિજય મહારાજના નેતૃત્વમાં વડોદરાથી 11મા વર્ષે આ યાત્રા કાઢવામાં આવનાર છે. આ કાવડ યાત્રાની શરૂઆત ખંડેરાવ માર્કેટ સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી સવારે 7 વાગે કરવામાં આવશે. ત્યારબાદ આ યાત્રા શ્રી રામનાથ મહાદેવ, ગાજરાવાડી, ઠેકરનાથ રોડ પર આવેલ ડંખનાથ મહાદેવ, ત્યારબાદ હરણી મોટનાથ મહાદેવ, ત્યારબાદ બાલભવન પાસે આવેલ કામનાથ મહાદેવ, ત્યારબાદ જેતલપુર બ્રિજ, ભીમનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, વડસર કોટનાથ મહાદેવ, છેલ્લા જાગનાથ મહાદેવ મંદિરમાં તમામ ભક્તો દ્વારા 2100 દીવડાની આરતી કરવામાં આવનાર છે. વડોદરા શહેરના રક્ષકદેવ એવા નવનાથ મહાદેવ, જે નવનાથ મહાદેવના વડોદરા શહેર જિલ્લાના રક્ષા કરવાના કારણે 1971નું ભારત પાકિસ્તાનનું યુદ્ધ હોય, 2002નો ધરતીકંપ હોય, 2005નો પ્લેગ હોય, આ બધામાં જ તમામે તમામ કુદરતી આફતમાં, એવી જ રીતે પૂર આવ્યું હોય એમાં પણ વડોદરા શહેર જિલ્લાના લોકોની નવનાથ મહાદેવે રક્ષા કરી છે. અમે કેટલાક મિત્રોને એવો વિચાર આવ્યો કે જ્યારે નવનાથ મહાદેવ વડોદરા શહેરના લોકોની રક્ષા કરતા હોય ત્યારે શું આપણી ફરજ નથી કે વડોદરા શહેર જિલ્લાના લોકો વર્ષમાં એકવાર નવે નવનાથ મહાદેવને પવિત્ર નદીઓના જલથી જલાભિષેક કરે. આવો વિચાર આવતા અમારી સાથેના નરેશભાઈ સાલવી, સુરેશભાઈ ધોબી, અતુલ શાહ, જય જોશી આ બધા ભેગા થયા અને આ દિશામાં આગળ વધ્યા અને પછી એમાંથી આ નવનાથ મહાદેવ કાવડ યાત્રા 2014માં એનો જન્મ થયો. 2014થી 10 વર્ષ સુધી નિયમિત નીકળી, આ વર્ષે 11મું વર્ષ છે. 2024નું 11મું વર્ષ છે. નવનાથ મહાદેવ એટલે જ્યારે શરૂઆતમાં પૂછતા તો આખી પેઢીને ખબર નથી કે નવનાથ મહાદેવ એટલે કોણ, ક્યાં, એવું વિચારતા કે નવનાથ મહાદેવ એટલે કોઈ એક મંદિર હશે એટલે બધા પૂછતા કે આ નવનાથ મહાદેવ ક્યાં આવ્યા. પછી એમને કહેવું પડ્યું કે નવનાથ મહાદેવ એટલે એક જ નથી, વડોદરા શહેરમાં નવનાથ મહાદેવો છે, એના મંદિરો છે. આખા દુનિયામાં એક સાથે નવનાથ મહાદેવ હોય તો એવું માત્ર ને માત્ર વડોદરા શહેર છે. આ જ્યારે વાત કરી ત્યારે લોકોને આશ્ચર્ય થયું. એટલે લોકોને આશ્ચર્ય થતાં અમે લોકોએ નવે નવનાથ મહાદેવ, જેમ કે સિદ્ધનાથ મહાદેવ એ ખંડેરાવ માર્કેટ, રામનાથ મહાદેવ ગાજરાવાડી, ઠેકરનાથ મહાદેવ કિશનવાડી અજબડી મિલ પાસે, મોટનાથ મહાદેવ હરણી, કામનાથ મહાદેવ કમાટીબાગ, ભીમનાથ મહાદેવ ભીમનાથ બ્રિજ, કાશી વિશ્વેશ્વરનાથ મહાદેવ પ્રોડક્ટિવિટી રોડ, જાગનાથ મહાદેવ કલાલી અને છેલ્લે કોટનાથ એ વડસર, આ બધાને જાણ કરી ત્યારે લોકોને ખબર પડી. અને ત્યારથી નવે નવનાથ મહાદેવ કે જે મહાદેવની સ્થાપના વિશ્વામિત્ર ઋષિ નો દ્વારા કરવામાં આવી હતી, એનો જીર્ણોદ્ધાર નાથ સંપ્રદાયના ગુરુ ગોરખનાથના શિષ્ય ગુરુ મચ્છેન્દ્રનાથે સયાજીરાવ ગાયકવાડ પહેલાંને એમની સેવાથી ખુશ થઈને એવું કહ્યું હતું કે તમે આ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવો નવનાથનો, તો વડોદરા શહેરના લોકોનું રક્ષણ થશે અને વડોદરાની પ્રગતિ ઉત્તરોત્તર થશે. આ જ્યારે વાત થઈ એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને ત્યારબાદ નવનાથ મહાદેવ કાવડયાત્રા જે અમે 14 વર્ષથી અને 10 વર્ષથી કાઢી રહ્યા છે, આજે 11મું વર્ષ તો કાવડયાત્રા શરૂ થઈ. આ કાવડયાત્રામાં ઠેર ઠેર લોકોને ખબર પડતી ગઈ, લોકો જોડાતા ગયા. આ વર્ષે પણ લગભગ અમારી પાસે 150 જેટલા ફોર્મ ભરાઈ ગયા છે અને લોકો જોડાઈ રહ્યા છે, યંગસ્ટર્સ પણ જોડાઈ રહ્યા છે. યંગ છોકરા છોકરીઓને એવું થાય છે કે અમે પણ નવનાથની યાત્રા કરીએ. આ કામનાથ મહાદેવ એવી જગ્યા છે કે જ્યાં વિશ્વામિત્ર ઋષિનો મેનકાએ તપોભંગ કર્યો હતો, એટલે પ્રેમનું ચિહ્ન પણ કામનાથ મહાદેવમાં છે. તપોભંગ જ્યારે કર્યો તો કામનાથ મહાદેવમાં, કામનાની પૂર્તિ કરનારા એ કામનાથ મહાદેવ, ઈચ્છા પૂર્તિ કરનારા કામનાથ મહાદેવ. એવી રીતના જ્યારે અલગ અલગ જગ્યાએથી બધી જગ્યાએ દર્શન કરતા ગયા, લોકોને જોડે જોડતા ગયા, આ જોડવાના પરિણામે જે તે વિસ્તારના લોકો એના દ્વારા પણ નવે નવનાથ મહાદેવમાં લોકો જે કાવડિયાઓ આવે છે એના સ્વાગત માટે ફરાળ રાખે છે, ઘણી જગ્યાએ રબડી, દૂધપાક પણ બધું ફરાળી, છાશ, બટાકાની સૂકી ભાજી, મોરિયો અને છેલ્લે જાગનાથ મહાદેવ ઉપર ત્યાંના સ્થાનિક યુવાનો દ્વારા
જે પ્રયત્ન કરવામાં આવે છે એમાં બે પ્રકારના ભોજન રાખવામાં આવે છે, એક સામાન્ય લોકો માટે ભોજન અને એક ઉપવાસીઓ માટે, એટલે ફરાળી. એમાં આ વર્ષે સ્વામિનારાયણ મંદિર કલાલી તેમાંથી 300 કિલો સાબુદાણાની ખીચડી આવવાની છે. એવી રીતના ગઈ સાલ ઇસ્કોન મંદિરમાંથી 300 લોકોને સિંગોડાનો શીરો ફરાળી એવો 3000 કિલો સિંગોડાનો શીરો આપ્યો હતો નિત્યાનંદ સ્વામીજીએ. આ વર્ષે પણ 300 લોકોને માટે 3000 કિલો સિંગોડાનો શીરો એ આપવાના છે. હવે એનાથી આગળ વધીને આ જે ફરાળની આઈટમો લોકો દ્વારા કરવામાં આવે છે એમાં અલગ અલગ પ્રકારના લોકોમાં જોડાય છે, અને અમારો પણ પ્રયત્ન એવો છે કે આ નવે નવનાથ મહાદેવ મંદિરોનો જીર્ણોદ્ધાર થાય, સાથે સાથે આપણી વિશ્વામિત્રી નદી સ્વચ્છ બને એના માટે પણ અમારો પ્રયત્ન છે. અમે 2014થી આ સતત કરતા આવ્યા છે. કામનાથ મહાદેવ મંદિર એનું એક ઉદાહરણ છે કે ત્યાં 216 ટન કચરો કાઢી અમે 1600 ટન કચરો કાઢી 216 ડમ્પર હાઇવા ભરીને કચરો બહાર ફેંકી આવ્યા, અને નવા પગથિયા જે જૂના પગથિયા કાઢ્યા 42 અને બાકીનાનો જીર્ણોદ્ધાર કરાયો. આ અમારો સતત પ્રયત્ન છે. એવી રીતના સિદ્ધનાથ મહાદેવ પર પણ કર્યું, રામનાથ મહાદેવ પર પણ કર્યું, ઠેકરનાથ મહાદેવ પર પણ કર્યું. આ બધી જગ્યાએ અમારું પ્રયત્ન ચાલી રહ્યો છે અને અમે બધા પ્રયત્ન વડોદરા શહેરના લોકોને જોડીને કરી રહ્યા છે. હું તમામે તમામ લોકોને એવું કહું છું, તમારા દ્વારા જેટલા દર્શકો જોવે છે એમને કહું છું કે આપણે શું શ્રાવણ મહિનામાં એક દિવસ શ્રાવણના છેલ્લા સોમવારે નવનાથ મહાદેવને જલાભિષેક કરવા ના જઈ શકીએ? ઘણા લોકોએ બસો ઉપાડી, અત્યાર સુધીમાં 3 સોમવાર ગયા છે, એ દરેક સોમવારે 20-20, 25-25 બસો, 100-100 રિક્ષાઓ લોકો દર્શન કરવા જાય છે નવનાથના. કારણ વડોદરાના રક્ષક દેવ છે. અને હું એવું કહું છું અને અમે તો અનુભવ કરેલો છે કે નવનાથ મહાદેવની જે કોઈ ભક્તિ કરે છે નવનાથ મહાદેવ એની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આ અમારા પોતાના અનુભવો છે. એનાથી આગળ વધી હું તમામ લોકોને મારી એક વિનંતી છે કે આ વખતે જે કાવડયાત્રા નીકળી રહી છે આ કાવડયાત્રામાં એ પહેલાં વોર્ડ નંબર 3ના કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા સાયકલ યાત્રા, નવનાથની સાયકલ યાત્રા 25 તારીખે કાઢવાના છે, અને એ સાયકલ યાત્રા દ્વારા નવનાથનો પ્રચાર કરી રહ્યા છે. એવી જ રીતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ એના ધારાબેન પંડ્યા, મીનાબેન, આ મીતાબેન, આ બધાના દ્વારા રાણી અહલ્યાબાઈના 100 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે નવે નવનાથ મહાદેવ પર 1 તારીખે રવિવારે 11 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી સ્વચ્છતા અભિયાન છે. નવે નવનાથ મહાદેવ પર સફાઈ કરવાના છે. એટલે સમાજના અલગ અલગ ફિરકાના લોકો જોડાઈ રહ્યા છે. આ વખતની આપણી કાવડયાત્રામાં સામાજિક સમરસતાનો વિષય લઈને અમે આગળ વધ્યા છે. વડોદરા છે, હું અહીંયા તમામ દર્શક મિત્રોને, તમામ લોકોને આહ્વાન કરું છું કે તમારો આ વિડીયો, આ મેસેજ, આ સમાચાર અનેક લોકો સુધી ફેલાવો, અને બધાને જ કહો કે એ દિવસે શ્રાવણનો છેલ્લો દિવસ એ વડોદરા શહેરના લોકો માટે મહાદેવ ભક્તિનો દિવસ, ઉત્સવનો દિવસ. બધા જ લોકો 7:30 વાગે કામના જાગનાથ મહાદેવ પર પહોંચે. ત્યાં આપણે 2100 લોકો દ્વારા મહાઆરતી કરાવવાનું નક્કી કર્યું છે. 2100 લોકોના હાથમાં દીવડાઓ આપવામાં આવશે અને એના દ્વારા મહાદેવની ભક્તિ વડોદરા શહેરના તમામ સમાજના લોકોને આ આરતીમાં આપણે જોડવાના છે. ચાહે દલિત સમાજ હશે, વાલ્મીક સમાજ હશે, હરિજન સમાજ હશે, રોહિત સમાજ હશે, માછી સમાજ હશે, સોની સમાજ હશે, વૈષ્ણવ સમાજ હશે, જૈન સમાજ હશે, બ્રાહ્મણ સમાજ હશે, પટેલ સમાજ હશે, એનાથી આગળ ઉત્તર ભારતીય લોકો, દક્ષિણ ભારતીય લોકો, મધ્ય ભારતીય લોકો, રાજસ્થાનના લોકો, આ બધા જ લોકો, એટલે સમાજ, અને એનાથી આગળ વધીને તમામ પક્ષો, તમામ પક્ષ પક્ષીથી ઉપર ઉઠીને મહાદેવ ભક્તિ માટે બધા જ પક્ષના લોકોને આપણે આમંત્રણ આપ્યું છે. અને તમને બધાને પણ મારું આમંત્રણ છે, જાગનાથ મહાદેવ પર મહાઆરતી કરવા પધારો. શક્ય હોય તો કાવડયાત્રામાં સવારથી સાથે ચાલો, તમારી ચિંતા મહાદેવ કરશે. જેનાથી ચાલી ના શકાય, વડોદરા મહાનગર સેવા સદન દ્વારા, એટલે કોર્પોરેશન દ્વારા આપણને 5 બસો ફાળવવામાં આવી છે. એમાં ઘરડા લોકો બેસીને યાત્રાનો લાભ લઈ શકશે. વડોદરા શહેરના લોકો છીએ, વડોદરાના માટે કરવાનું છે, મહાદેવની ભક્તિ માટે કરવાનું છે. આવો આપણે સાથે મળી સોમવાર, શ્રાવણનો છેલ્લો સોમવારે વડોદરા શહેર માટે મહાદેવ ભક્તિનો અને
ઉત્સવનો માહોલ બનાવીએ, જેના કારણે આખા મહિનાના શ્રાવણમાં મહાદેવને જલાભિષેક કર્યું હોય એટલું પુણ્ય પ્રાપ્ત થશે. અને આપણે દરેકે, દરેક વ્યક્તિએ, દરેક આત્માએ પોતાના જીવને શિવ તરફ લઈ જવાનો હોય છે. એ દિશામાં આપણે સાથે મળીને આગળ વધીએ. આવો, જોઈશું રહ્યા છો નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિની કાવડયાત્રામાં જોડાઈએ. 2 તારીખ સપ્ટેમ્બરની શ્રાવણ માસનો છેલ્લો સોમવાર આપણે બધા સાથે કાવડયાત્રામાં સવારે 6:30 વાગે સિદ્ધનાથ મહાદેવ મંદિર પર ડભોઈના મહારાજ પરમ પૂજ્ય વિજયજી મહારાજના નેતૃત્વ હેઠળ આ કાવડયાત્રા નીકળનાર છે, એમાં આપણે જોડાઈએ. અને હા, આ વખતની કાવડયાત્રામાં ઉજ્જૈનથી મહાકાલ અને ભૈરવ એની જ્યોત લાવવામાં આવી રહી છે, અને એ જ્યોત આ કાવડયાત્રામાં સાથે ચાલશે. મહાદેવ હોય ત્યાં ભૈરવ હોય જ, તો ભૈરવની જ્યોત અને સાક્ષાત ભૈરવને લોકોને દર્શન કરાવવાનો અમારો એક પ્રયત્ન છે. તો આ વખતની કાવડયાત્રામાં પણ જોડાઈએ, ભૈરવના દર્શનનો, ભૈરવ જ્યોતિનો લાભ લઈએ, અને વિજયજી મહારાજના નેતૃત્વ હેઠળ જ્યારે આ કાવડયાત્રા નીકળી રહી છે, આપણે સાથે મળી એક ઉત્સવ ઉજવીએ. હર હર મહાદેવ, બમ બમ બોલે.